नमस्कार विद्यार्थी मित्रों, श्री सनफ्लावर विद्यालय तरफ थी आपनु हार्दिक स्वागत छे। हूँ युवराज सर, आज धोरण 10 नी अंदर सामाजिक विज्ञान विषय नी अंदर आपणे पाठ नंबर 6 भारतना सांस्कृतिक वारसा स्थळोनी अंदर भाग 3 आपणे आज भणीशुं। આપણે આગળના ભાગ 1 અને 2 ની અંદર આપણે જોયું કે ઇલોરાની ગુફા અને અજંતાની ગુફા વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી, તો આજે ભાગ 3 ની અંદર એલિફન્ટાની ગુફા વિશે આપણે થોડી વિસ્તારથી માહિતી પ્રાપ્ત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, બધાનું ધ્યાન અહીં આવવું જોઈએ, તો જોઈએ કે એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે। તો એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે। મહારાષ્ટ્ર રાજ્ય એટલે આપણા ગુજરાત રાજ્યની દક્ષિણે આવેલું મહારાષ્ટ્ર રાજ્ય, આ મહારાષ્ટ્ર રાજ્યનું મુંબઈ શહેર જે આપ સૌ જાણો છો, જે આપણે આર્થિક પાટનગર પણ કહેવું હોય તો ભારત દેશનું કહી શકાય, આર્થિક પાટનગર છે। તો મુંબઈથી કેટલા કિલોમીટર, એકડે બગડે 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી છે। ખાસ ધ્યાન આવજો, કોઈ જમીન વિસ્તાર પર આ ગુફા આવેલી નથી, તો મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરની અંદર આ એલિફન્ટાની ગુફાઓ આવેલી છે। એટલે કે ચારે બાજુ પાણી રહેલું છે। જો તમારે આ અરબ સાગરની અંદર આ ગુફા આવેલી છે, કેટલું માત્ર ને માત્ર 12 કિલોમીટર દૂર છે। એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 7 છે। આપણે અજંતાની, ઇલોરાની આપણે ગુફાઓની સંખ્યા જોઈ હતી, તમને યાદ હોય તો 29 ગુફાઓ અજંતાની, ઇલોરાની આપણે જોઈ 34 ગુફાઓ, એવી રીતે આ એલિફન્ટાની ગુફાઓની સંખ્યા છે માત્ર ને માત્ર 7 ગુફાઓ। એટલે અરબ સાગરની અંદર આવી 7 ગુફાઓ આવેલી છે। બીજું જોઈએ આપણે આગળ કે તમને કદાચ પ્રશ્ન પૂછે કે એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે। જો 2 માર્કની અંદર પ્રશ્ન પૂછે તો મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી છે। ખરા ખોટામાં કદાચ તમને પૂછે કે જો ત્રણેય ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે એટલે થોડી કન્ફ્યુઝ થાય એવી, પણ અરબ સાગરમાં પૂછે તો એલિફન્ટા ગુફા તમારે લખવાની થશે। હવે આ એલિફન્ટા ગુફાઓમાં પણ રહસ્ય, એના નામ પાછળ એનું નામ કઈ રીતે પડ્યું છે, તો સૌ પ્રથમ ઈસવીસન 1534માં, ખાસ ધ્યાન રાખજો, ઈસવીસન 1534માં પોર્ટુગીઝો આવેલા હતા, તો આ પોર્ટુગીઝોએ આ એલિફન્ટા ગુફાનું નામ પાડવામાં આવેલું છે। તો આ જગ્યાએ એલિફન્ટા નામ પોર્ટુગીઝે આપેલું। પોર્ટુગીઝ તમે ધોરણ 9માં શીખી ગયા છો કે ભારત દેશની અંદર સૌ પ્રથમ જો પ્રજા આવી હોય તો આ પોર્ટુગીઝો છે, જે આપણે વાસ્કો દ ગામા વિશે માહિતી હશે, જે ભારતનો જળમાર્ગ શોધવામાં જે પોતે સફળતા હાંસલ કરી એ જ આ પોર્ટુગીઝોએ બરાબર અહીં એલિફન્ટા નામ પાડવામાં આવેલું છે। તો એમણે આ નામ અહીં પથ્થરમાંથી કોતરેલા હાથીના શિલ્પના કારણે નામ આપવામાં આવેલું છે। ડાયરેક્ટ નામ નથી આપેલું, પણ ગુફાની અંદર વિશાળકાય શિલ્પ હાથીના આવેલા હતા, અને આ હાથીને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ, એલિફન્ટ, તો એના નામ ઉપરથી આ પોર્ટુગીઝોએ 1534ની અંદર આ પથ્થરમાંથી શિલ્પના કારણે એનું એલિફન્ટા નામ આપવામાં આવેલું છે। બીજું, અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડરાઈ છે। આ 7 ગુફાઓની અંદર સુંદર, અદ્ભુત અને આપણા મનને હરી લે એવી શિલ્પકૃતિઓ આ એલિફન્ટા ગુફાની અંદર કંડારેલી છે, જેની અંદર સૌથી મહત્ત્વનું હોય તો એ ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ। ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે। ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની જે ત્રિમૂર્તિની મૂર્તિ અંદર આવેલી છે, જે આ એલિફન્ટા ગુફાની અંદર સર્વોત્તમ શિલ્પકૃતિની અંદર અને આ વિશ્વની અંદર સર્વોત્તમ સારામાં સારી મૂર્તિની અંદર આ એલિફન્ટાની ગુફાની અંદર જે ત્રિમૂર્તિ મૂર્તિ આવી છે તે ખૂબ જ મહત્ત્વની છે। આ ત્રિમૂર્તિ
त्रिमूर्ति मूर्तिनी अंदर पण एक रहस्य छे, जेनी अंदर त्रण एटले के जे वच्चे हे एक शांत स्वरूप छे, बराबर। जे डाबी बाजू छे ते रुद्र स्वरूप छे, जे जमणी बाजू छे ते वामदेव स्वरूप छे। एमां पण एक महत्वनुं छे, जे वच्चे छे शांत स्वरूप, जे आ दुनियाना आ समग्र जगतना पालक तरीके ओळखवामां आवे छे। ज्यारे डाबी बाजू छे रुद्र स्वरूप, जे सृष्टिनो सहारक तरीके पण जगतनो सहारक स्वरूपनी अंदर पण एनो समावेश थाय छे। ज्यारे जमणी बाजू छे वामदेव स्वरूप, जे सृष्टिनું સર્જન કરવા માટે પણ એ ખૂબ જ ઉપયોગી છે। ખાસ આપણે જોઈએ તો આ ત્રિમૂર્તિ ગુફા ગુફા નંબર 1માં આવેલી છે। ક્યાં આવેલી છે? એલિફન્ટા ગુફાની 7 નંબરની અંદર, એમાં 1 નંબરની ગુફા છે, જેમાં ત્રિમૂર્તિ આવે છે। બ્રહ્મા વિષ્ણુ મહેશની મૂર્તિ છે, જે ઈસવીસન 1987માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવેલું છે। ખાસ અતિ મહત્વનો પ્રશ્ન આ કે યુનેસ્કોએ વૈશ્વિક વારસામાં કઈ સાલની અંદર સ્થાન આપવામાં આવ્યું? તો ગુફા નંબર 1 1987 સાલ વૈશ્વિક એટલે યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં આ એલિફન્ટાને સ્થાન આપવામાં આવેલું છે। આ એલિફન્ટા ગુફા અતિ મહત્વની છે। જો કદાચ તમને પ્રશ્ન પૂછાય કે 1987માં યુનેસ્કોએ જે વૈશ્વિક વારસામાં સ્થાન આપવામાં આવેલું એ ગુફા વિશે માહિતી આપો, આ રીતે પૂછીને તમને પ્રશ્ન પૂછાય, તો તમારા એલિફન્ટા ગુફા વિશે માહિતી 2 માર્કની અંદર તમારે લખવાની રહેશે। ત્યારબાદ જોઈએ કે આ એલિફન્ટા ગુફાની જે આજુબાજુના વિસ્તારને કે અરબ સાગરના કિનારે કે અરબ સાગરની આજુબાજુમાં જે લોકો જ્યાં ટાપુ પ્રદેશની અંદર અથવા કિનારે જે રહેતા હોય સ્થાનિક માછીમારો, બરાબર, તો એ સ્થાનિક માછીમારો એને આ સ્થળને ધારાપુરી તરીકે પણ ઓળખે છે। શું નામ છે? ધારાપુરી। તો આ પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકાય કે એવી કઈ ગુફા છે જે ધારાપુરી તરીકે ઓળખે છે, તો એ ગુફા વિશે માહિતી વિસ્તારથી આપો, તો તમારે આ એલિફન્ટા ગુફા વિશે માહિતી આપવાની થશે। બીજી જોઈએ કે આ હતી આપણે માત્ર પાઠ્યપુસ્તકના આધારે થોડીક માહિતી, જેને આપણે સરસ મને તમે સમજેલા છો, બરાબર। તો આપણે થોડુંક વધારે માહિતી મેળવી જેથી કરી આપણને પ્રશ્નો ફેરવીને પૂછે તો આપણને વાંધો આવે નહીં। તો આપણે જોઈએ કે વર્તમાનની અંદર એટલે હાલમાં જે આપણે પોર્ટુગીઝોએ જે હાથીના શિલ્પના આધારે જે એલિફન્ટા નામ આપવામાં આવેલું છે, એ હાથીના શિલ્પો અત્યારે આ ગુફામાં બાદ છે નહીં, પણ એ હાથીના શિલ્પને હટાવીને મુંબઈની અંદર ભાઈ ખલ્લામાં આવેલા જીજા માતા એટલે કે શિવાજીના માતાશ્રી જીજા માતા ઉદ્યાનમાં સ્થાપિત કરવામાં અત્યારે આવેલી છે, જેથી કરી કોઈ અસર કે શિલ્પને કોઈ નુકસાન ન જાય એના માટે કદાચ આવી હશે એવું આપણે માની શકીએ। તો અત્યારે હાલની અંદર તમે જોવા જશો એલિફન્ટાની અંદર તો આ હાથીના શિલ્પો તમને જોવા નહીં મળે। તો કે હાથીના શિલ્પો તો ક્યાંય છે નહીં, કારણ કે તે અત્યારે હાલમાં એ હાથીનો શિલ્પને હટાવી દેવામાં આવેલા છે અને જે મુંબઈના ભાઈખલામાં આવેલા જીજા માતાના ઉદ્યાનમાં આ સ્થાપિત કરવામાં આવેલા છે। બીજું કે એમાં જોવા જઈએ તો આ એલિફન્ટા ગુફાની વાત છે, જે અંદાજે 5મી થી 8મી સદીના એટલે કે 5મી થી 8મી સદીના અને ગુપ્તકાળથી રાષ્ટ્રકૂટ શાસન દરમિયાન આ ગુફાઓનું નિર્માણ થયું હશે એવું માનવામાં આવે છે। કીધું 5મી થી 8મી સદી એ વખત સમયગાળો હતો, ગુપ્તકાળથી ચાલુ કરીને રાષ્ટ્રકૂટ વંશના સમયગાળો હતો, તો એ સમયગાળાની અંદર આ ગુફાનું નિર્માણ થયું હશે એવું આપણે માનવું હોય તો માની શકીએ છીએ। ત્યારબાદ જોઈએ કે સૌથી મહત્ત્વનું એ છે કે આ એલિફન્ટા ગુફાની અંદર જે પશ્ચિમ ઘાટ આવેલો છે, કયો આવેલો છે? પશ્ચિમ ઘાટ, એનો જે પશ્ચિમ બાજુનો એક ભાગ છે જેને ડેક્કન ટ્રેપથી પણ ઓળખવામાં આવે છે। શું આવે છે નામ? ડેક્કન ટ્રેપથી પણ એને ઓળખવામાં આવે છે, આ પશ્ચિમનો ઘાટ જે આવેલો છે તેને ડેક્કન ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો પહેલી વાત કરીએ કે સૌથી મહત્ત્વનું એ કે આ અજંતાની ગુફાઓની અંદર શું હશે, આપણે અજંતાની ઇલોમ જોયું કે બૌદ્ધ ધર્મને લગતી હતી, પછી ઇલોરામાં જોયું કે હિન્દુ જૈન અને બૌદ્ધ ધર્મને લગતી હતી, તો આપણે આ એલિફન્ટા ગુફાની અંદર શૈવ સંપ્રદાયનો વધારે પ્રભાવ જોવા મળે છે। કોણ? શૈવ સંપ્રદાયનો વધારે પ્રભાવ જોવા મળે છે। તમે જેવી આ એલિફન્ટાની મુલાકાત લેશો જે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે, પણ ત્યાં પણ એવું હોય ત્યાં કોઈ તમારે કોઈ વાહન લઈને
જઈ શકતા નથી, કારણ કે અરબ સાગરમાં હૈ એટલે એને તમે હોડકા દ્વારા સ્ટીમર દ્વારા તમે એની ઓટોમેટિક વ્યવસ્થા કરેલી છે, તો એ વ્યવસ્થા દ્વારા પણ તમે ડાયરેક્ટ ત્યાં જઈ શકો છો. બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે મહારાષ્ટ્ર રાજ્યની અંદર મુંબઈમાં આ એલિફન્ટા સ્થળમાં સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં અને અથવા તો મહાશિવરાત્રિના દિવસે એ નૃત્ય મહોત્સવ રાખવામાં આવે છે. અલગ અલગ કલાઓને અલગ અલગ કલાઓ દેખાડવા માટે પણ એ વખતે મેળાઓ ભરાય છે. અને સૌથી મોટો મેળો ત્યાં એલિફન્ટા ગુફાની અંદર હોય છે, ક્યાં? મહાશિવરાત્રિના દિવસે. કારણ કે એ વખતે આ માણે કે આખા એલિફન્ટા ગુફાની અંદર શિવજીનું વધારે પ્રભાવ જોવા મળે છે. તો આ ગુફાની અંદર ઘણી બધી મૂર્તિઓ છે, માત્ર આપણે ત્રિમૂર્તિની વાત કરી પણ આ સિવાની ઘણી બધી મૂર્તિઓ છે, જેવા મહાયોગી શિવ, બરાબર, કે મહાયોગની અંદર પોતાના ધ્યાન અવસ્થાની અંદર શિવ બેઠેલા હોય એવી મૂર્તિ પણ કોતરવામાં આવેલી છે. ભગવાન નટરાજ એની પણ મૂર્તિ છે, જે આપણે જાણો છો કે શુભ નૃત્ય શીખવાડવા માટે ભગવાન ખુદ શિવે નટરાજ તરીકે અવતાર લીધો. એ નટરાજની મૂર્તિ પણ આ એલિફન્ટા ગુફાની અંદર કંડારેલી છે. ત્યારબાદ કૈલાસ પર્વતને હચમચાવતો રાવણ એવું શિલ્પ પણ આ એલિફન્ટા ગુફાની અંદર આવેલું છે. ત્યારબાદ અર્ધ નારેશ્વર એટલે કે અર્ધ નારીનું સ્વરૂપ અને એક ભગવાન શિવનું સ્વરૂપ પાર્વતી તરીકે એ પણ પોતાનું અહીં શિલ્પ કંડારવામાં આવ્યું છે એલિફન્ટા ગુફાની અંદર. અને બીજું અંધકાર સુરનો વધ કરતું એવું પણ શિલ્પ સૌથી સારું એ આ એલિફન્ટા ગુફાની અંદર સરસ મજાનું કંડારવામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો કે આ એલિફન્ટા ગુફાની અંદર આ શિવાના ઘણા બધા એવા ચિત્રો છે, જેમ કે શંકર પાર્વતીના વૈવાહિક દ્રષ્ટિનું ચિત્ર પણ દર્શાવવામાં આવ્યું છે, એમના ભાઈનું, એમના માતાનું, એમના પિતાનું, એ રીતે પણ હિમાલય પર્વતનું, મૈનક પર્વતનું, આ બધા જ સરસ મજાના આ એલિફન્ટા ગુફાની અંદર ચિત્રો સરસ મજાના કંડારવામાં આવેલા છે. ખાસ મહત્ત્વનું આપણે એ છે, આ તમને માહિતી એટલા માટે આપી જેથી કરી તમારે ભવિષ્યની અંદર બોર્ડની પરીક્ષાની અંદર કદાચ આ રીતે પ્રશ્ન પૂછાય કે 5મીથી 8મી સદી દરમિયાન ગુપ્તકાળથી રાષ્ટ્રકૂટ શાસન દરમિયાન કઈ ગુફાનું નિર્માણ થયું હતું, તો એના વિશે તમને માહિતી આપો. આ રીતે પ્રશ્ન ફેરવીને પૂછી શકે તો તમારા એલિફન્ટા ગુફા વિશે માહિતી તમારે લખવાની થશે. અથવા તો કઈ એવી ગુફા છે જેમાં શૈવ સંપ્રદાયનો પ્રભાવ વધારે જોવા મળે છે, તો એ ગુફા વિશે માહિતી આપો, તો પણ આપણે આ માહિતી લખવાની. ત્યારબાદ પ્રશ્ન એવી રીતે પૂછાય કે પોર્ટુગીઝોએ જેનું નામ આપેલું છે એ ગુફા વિશે માહિતી આપો, તો પણ આપણે એલિફન્ટા ગુફા વિશે માહિતી આપવાની થશે. તો તમારે યાદ એટલું રાખવાનું કે એલિફન્ટા ગુફાઓ છે જે મહારાજો ત્રણેય મહારાષ્ટ્રમાં છે અને ત્રણેય મુંબઈમાં, તો મુંબઈથી 12 કિલોમીટર દૂર છે, એ ખાસ યાદ રાખવાનું, કેટલા કિલોમીટર? 12 કિલોમીટર દૂર. ત્યારબાદ આ એલિફન્ટા નામ શેના માટે પાડવામાં, કઈ રીતે પાડવામાં આવ્યું? તો કે હાથીના શિલ્પના કારણે પોર્ટુગીઝોએ 1534માં આવ્યા ત્યારે એનું નામ એલિફન્ટા રાખવામાં આવેલું હતું. અને સૌથી મહત્ત્વનું એનું છે કે અહીં પથ્થરમાંથી કોતરેલા જે હાથીના શિલ્પો હતા, બરાબર, એ શિલ્પને અત્યારે વર્તમાનમાં જોવા મળતા નથી, કારણ કે તેમને હટાવી લેવામાં આવ્યા છે. જે ભાઈખલામાં આવેલા જીજા માતાના ઉદ્યાનમાં આ હાથીના શિલ્પો છે. ત્યારબાદ જોવા જઈએ સૌથી મહત્ત્વનું ત્રિમૂર્તિ, જે એક માર્કની અંદર પ્રશ્ન પૂછી શકે કે સૌથી મહત્ત્વની મૂર્તિ કૃતિઓ કંડારેલી છે. ત્યારબાદ જોઈએ કે ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિ તરીકે થાય છે, તો એ કોણી? તો કે ત્રિમૂર્તિની. તો ખાસ તમે ખાલી જગ્યા પૂછી શકીએ સૌથી મહત્ત્વનું કે ગુફા નંબર 1માં આવેલી એલિફન્ટાની ગુફા ખાલી જગ્યામાં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું તો ઈસવીસન 1987. તો તમારે આ પ્રમાણે એલિફન્ટાની ગુફાઓની અંદર તમારે માહિતી આપવાની થશે, બરાબર. અને સ્થાનિક માછીમારોને ધારાપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તો ધ્યાનથી આ તમે વિડીયો 1 વખત 2 વખત 3 વખત વાંચન કરશો, જોશો વિડીયો, તો તમને તરત મને સરસ માહિતી મળશે, બરાબર. ધન્યવાદ.